વીટીવીની વિશેષ રજૂઆત માતૃત્વમાં આપનું સ્વાગત છે. હું છું મનીષા. દર્શક મિત્રો, દરેક દંપતીને એવી ઈચ્છા હોય છે કે પોતાનું એક બાળક હોય છે, પરંતુ કોઈ કારણોસર અનેક એવા દંપતી હોય છે કે જેને પોતાનું સંતાન નથી હોતું, એટલે કે બંધુત્વની મુશ્કેલીથી પીડાતા હોય છે. પરંતુ આવા દંપતીઓને હવે ગભરાવાની કોઈ જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અનેક ટેકનોલોજી થકી એવી ટ્રીટમેન્ટો ઉપલબ્ધ છે જેના કારણે આવા દંપતીઓ પોતાનું સંતાન પ્રાપ્ત કરી શકે છે. આવી જ એક ટ્રીટમેન્ટ છે IVF ટ્રીટમેન્ટ. આજે આપણે તેના પર ચર્ચા કરીશું. સુમિરન હોસ્પિટલના ડોક્ટર મેહુલ સુખડા આપણી સાથે ચર્ચામાં જોડાયા છે, કે જે IVF સ્પેશિયાલિસ્ટ છે, જર્મન એવોર્ડના વિજેતા છે, 20 વર્ષના અનુભવી છે. આપણે તેમની સાથે ચર્ચા કરીશું. સર, આપનું સ્વાગત છે માતૃત્વમાં. નમસ્કાર દર્શક મિત્રો. સૌથી પહેલા આપણે વાત કરીશું કે લેપ્રોસ્કોપી કરાવ્યા પછી એક વર્ષમાં જો રિઝલ્ટ ન આવે તો પછી IVF ટ્રીટમેન્ટ કરાવી જરૂરી છે? શું IVF વિશે જ હવે આગળ વિચારવું જોઈએ? હવે મનીષાબેન, જે આ પ્રશ્ન છે ને, એ દરેક દર્દીનો અને એના કુટુંબીજનોનો હોય છે કે ભાઈ, અમે દુર્બીની તપાસ કરાયા પછી શું. હવે ધારો કે જે વંધ્યત્વની તકલીફથી પીડાતા દંપતી હોય, એ આવા અમારી પાસે, અમે એનું નિદાન કર્યા પછી અમે ડિસિઝન લેતા હોય કે આ પેશન્ટની અંદર જે લેપ્રોસ્કોપી કરવામાં આવે છે અને જે અમે સુમિરનમાં કરીએ છીએ, લેટેસ્ટ 3D ટેકનોલોજીથી કામ કરીએ છીએ, જેની અંદર 3 પ્રકારના દૂરબીનથી કામ કરીએ, એટલે કે ગર્ભાશયની અંદરની માહિતી, બહારની માહિતી, નળી બંધ હોય તો એ પણ અમે ચાલુ કરી શકીએ, અને એ સિવાય પેઢાની કોઈ બીમારી હોય કે નળીની કાર્યક્ષમતા કેટલી છે. ઘણી વખત એવું થાય કે પેશન્ટ રિપોર્ટ લઈને આવે કે ભાઈ નળી ચાલુ છે, પણ હકીકતમાં જ્યારે અમે 3D લેપ્રોસ્કોપીમાં જોઈએ તો એની અંદર જે સાલ્પિંગોસ્કોપી નામની એક આવે છે પદ્ધતિ, જે આખા એશિયામાં ફર્સ્ટ નંબરની આ પદ્ધતિ છે, એનાથી અમે કામ કરીએ. એટલે નળીની અંદર દૂરબીન નાખીને ચેક કરવામાં આવે કે જેનાથી ખબર પડી જાય કે નળી કામ કરે છે કે નહીં. એટલે મીન્સ કહેવાનો અર્થ કે જે દૂરબીનની તપાસ કરવામાં આવે છે એના ઉપરથી કમ્પ્લીટ નિદાન મળી જાય કે ગર્ભાશય અંદરથી અને બહારથી કેવું છે, કારણ કે અંદરની દિવાલો સારી હશે તો જ અંદર ગર્ભ અમે મૂકીશું ટેસ્ટ્યુબ બેબીની અંદર, તો જ એનો વિકાસ થશે. નળી ચાલુ હશે તો ચાન્સ રહેશે કે ભાઈ નોર્મલ ચાન્સ છે કે નહીં. ગર્ભાશયનું મુખ બરોબર હશે તો ખ્યાલ આવશે કે ભાઈ IUI કરવાની જરૂર છે કે નોર્મલ ટ્રીટમેન્ટ રિઝલ્ટ મળશે. એમ જે દૂરબીનની તપાસ છે, એક પ્રકારની નિદાન વત્તા સારવાર, એ પ્રકારની ટ્રીટમેન્ટ છે. એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારની અંદર પ્રોબ્લેમ હોય, ગર્ભાશયની કોઈ ગાંઠ હોય, કોઈ અંદર બગાડ હોય, કોઈ મસો થઈ ગયો હોય, ઘણી વખત પડદો હોય, અથવા ઘણીવાર ગર્ભાશયનું વિભાજન થઈ ગયું, કુદરતી કોઈ ખોળખાપણવાળું ગર્ભાશય હોય, તો પણ એનું સોલ્યુશન આ દૂરબીનની પદ્ધતિથી થતું હોય છે. નળીને લગતો કોઈ પ્રશ્ન હોય, અંડાશયની કોઈ ગાંઠ હોય, અંડાશયને લગતો પ્રશ્ન હોય, પેઢાની અંદર બધું ચોંટી ગયું હોય, તાંતળા બાજી ગયા હોય, અથવા ખરાબ બગાડવાળું પાણી પેઢાની અંદર ભેગું થઈ ગયું, એ બધું સોલ્યુશન આવે. એટલે કે અમુક વસ્તુ જ એવી હોય કે જે નોર્મલ અમે સોનોગ્રાફી કરતા હોય એની અંદર વસ્તુ જે ચોંટેલી હોય, આંતરડા, નળી, અંડાશય, ઘણી વખત ના દેખાય. ઘણી વખત અંડાશયની અંદર ખબર પડી જાય કે આ પ્રકારની સિસ્ટ છે, ગાંઠ છે, પણ એનો પ્રકાર કયો છે કે એક્ઝેક્ટ અંદર કેવા પ્રકારનું પાણી છે. ઘણી વખત સોનોગ્રાફી MRIની અંદર પણ એક સરખું જ દેખાય, કાળો ભાગ દેખાય, એટલે એટલું જજમેન્ટ આવે કે ગાંઠ છે. એનો પ્રકાર નક્કી કરવા માટે આ દૂરબીનની મદદ લેવી પડતી હોય છે. એટલે કે નિદાન વત્તા સારવાર, એ બે વસ્તુ આની અંદર થતી હોય છે. અને એ કર્યા પછી એનું ડિસિઝન આવે કે જો બધા રિપોર્ટ સારા હોય, લેપ્રોસ્કોપી પોઈન્ટ ઓફ વ્યૂ, નડી બી કાર્યક્ષમતા હોય, તો અમે એમને ઓફર કરીએ કે 2-3 મહિના હજુ તમારે નોર્મલ ટ્રીટમેન્ટ કરાવો કે જેનાથી તમને કુદરતી રિઝલ્ટ મળી જશે. ઘણી વખત બીજા કોઈ પ્રશ્ન હોય, પ્રોબ્લેમ, તો પછી અમારે ઇન્જેક્શન ટ્રીટમેન્ટ ચાલુ કરવાની જરૂર હોય. અને પછી જો પેશન્ટને રિઝલ્ટ નથી મળતું નોર્મલ ટ્રીટમેન્ટથી, નોર્મલ દવાથી કે જે હોર્મોન આવે છે એની ટ્રીટમેન્ટથી, તો જ એને IVFની જરૂરિયાત હોય છે. એટલે હવે ઘણી વખત એવું હોય છે કે 10-15% કેસ એવા હોય કે એની અંદર બધું નોર્મલ હોય તો પણ રિઝલ્ટ ના આવે, તેની આખી ટ્રીટમેન્ટ લાઇન ઓફ મેનેજમેન્ટ અલગ હોય, એનું કાઉન્સેલિંગ કરાવવું પડે પ્રોપરલી, તો જ એવા કેસની અંદર રિઝલ્ટ મળતું હોય. ઘણી વખત સાયકોલોજીકલ કોઈ પ્રોબ્લેમ થઈ જાય, મેન્ટલ સ્ટ્રેસના લીધે પણ પતિ પત્નીના ઇસ્યુ ઊભા થતા હોય અને એના લીધે પણ પ્રેગ્નન્સીની રૂકાવટ આવતી હોય અને જે રિઝલ્ટ મળવું જોઈએ મળતું નથી હોતું. અને ઘણી વખત એવી એક માન્યતા સમાજની અંદર રહેલી છે કે જે ધારો કે આપણે દૂરબીની તપાસ કરાય એટલે પેશન્ટ એવું જ માની લે કે ભાઈ હવે અમારું કામ થઈ જશે, પણ હકીકત એવું નથી હોતું. એ જે મેં તમને સમજાવ્યું કે ભાઈ આપણી તપાસ કરવામાં આવે પ્લસ એનું નિદાન સારવાર એ બધું થયા પછી એની જે મેડિસિન ટ્રીટમેન્ટ તમારે લેવી પડે એ લેવી જ પડે, એનાથી જ આગળનું સોલ્યુશન આવશે. સ્ત્રીબીજ બનાવવા માટેની જે દવા લેવી પડે લેવી પડે, જરૂર પડે તો IUI કરવું પડે, અને લાસ્ટલી અમે IVFની ઓફર કરતા હોય કે જે પેશન્ટના રિપોર્ટ હોય એ પ્રમાણે. એટલે કહેવાનો અર્થ કે દૂરબીનની તપાસ કરાયા પછી
એના સ્ટેપ પ્રમાણે તમારે ટ્રીટમેન્ટ આગળ ચાલુ રાખવી પડે. ઘણી વખત પેશન્ટ દૂરબીન તપાસ કરાયા પછી 6-12 મહિને આવે કે ભાઈ સાહેબ હજુ રિઝલ્ટ મળ્યું નથી, પણ હવે ધારો કે એ જ પેશન્ટ આવ્યા પછી અમે 1-2 મહિના ટ્રીટમેન્ટ આપીએ, તરત રિઝલ્ટ મળી જાય અને એને પ્રેગ્નન્સી રહેતી હોય. એટલે તમે દૂરબીનની તપાસ કરાયા પછી એવું માની લેશો કે ભાઈ રિઝલ્ટ મળી જશે એવું જરૂરી નથી, કારણ કે દૂરબીનની તપાસનો જે રિપોર્ટ આવે એના ઉપર અમારે તમને ટ્રીટમેન્ટ આપવાની હોય છે. એ ટ્રીટમેન્ટ તમે કરો એટલે જ તમને રિઝલ્ટ મળશે. સર, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, ચર્ચા કરીશું. મહેશભાઈ જોડાયા છે જૂનાગઢથી. મહેશભાઈ, આપનો સવાલ શું છે? ગાડી કમ્પ્લીટ બને છે, IVF માં પણ રિઝલ્ટ ના મળ્યું અને રિઝલ્ટ એક ગાંઠ બને છે ગર્ભાશયમાં, એ તો દવાથી ઓગળી જાય છે, અને તો એનું કારણ શું હોય? શું કર્યું? હવે મહેશભાઈ, તમે કીધું IUI બી થઈ ગયું, IVF બી કરાયું છે, હવે તમારા મિસિસની ઉંમર કેટલી છે? 35. અને મેન્સિસ ને બધું રેગ્યુલર આવે છે, નિયમિત? માર્ચ 1 અનિયમિત આવે. ઓકે, એટલે હવે આ જે પ્રશ્ન છે, ઘણી વખત એવું થાય કે IVF ની અંદર 1-2 કે 3 ટ્રાયલમાં બી ઘણી વખત રિઝલ્ટ નથી આવતા, કારણ કે જે ગર્ભ અંદર ગર્ભાશયની દિવાલમાં ચોંટવાની પ્રકૃતિ આખી કુદરતી હોય છે, એની ઇમ્પ્લાન્ટેશન પ્રોસેસ કહેવાય, એટલે એની અંદર એ શરીરની તાસીર અસર ઉપર જતું હોય. કોઈ પેશન્ટ એવું હોય કે એને પહેલાં ટ્રાયલ રિઝલ્ટ મળી જાય, અને ઘણા પેશન્ટને 3-4 ટ્રાયલ બી થતા હોય છે. એટલા માટે એક ટ્રાયલમાં નિરાશ, તમને રિઝલ્ટ ના મળે એટલે તમે નિરાશ થઈ જાવ, વસ્તુ ના ચાલે. અને જે બીજો માસિકનો પ્રોબ્લેમ છે, એટલે હોર્મોન ઇમ્બેલેન્સના લીધે પણ ગાદીની ઇફેક્ટ થતી હોય છે, એટલે હજુ તમારે પ્રોપર ટ્રીટમેન્ટની જરૂરિયાત છે. પણ 2-3 વાર આ પ્રોબ્લેમ થયો એટલે એના જરૂરી રિપોર્ટો કરાવવો પડે, શા કારણથી આ પ્રશ્ન ઊભો થાય છે, એટલે એના માટેના સ્પેશિયલ રિપોર્ટ આવે. એટલે જરૂર પડે તો એકવાર તમે સુમિરનની વિઝિટ લેશો એટલે અમે તમને સાચી માહિતી આપીશું કે કયા કારણથી તમને પ્રોબ્લેમ થાય છે, અને કારણ શોધ્યા પછી એની ટ્રીટમેન્ટ કરશો તો તમને રિઝલ્ટ જરૂર મળશે. સર, આપણે ચર્ચાને આગળ વધારી. IVFમાં સારવાર જે થતી હોય છે તે એમાં વપરાતા હોર્મોન્સની કોઈ ગંભીર આડઅસર થતી હોય છે? હવે આ એક પ્રશ્ન દરેક જે દંપતી હોય પ્લસ એના રિલેટિવને બી થતો હોય છે કે ભાઈ આટલી બધી દવા અમે કરાવીએ, આટલા બધા ઇન્જેક્શન લેવામાં આવે, કારણ કે રોજના 2-3 અથવા અત્યારે તો અમે જે યુઝ કરીએ છીએ લેટેસ્ટ ઇન્જેક્શન યુઝ કરીએ છીએ ફોરેનના, કે રોજ એક જ ઇન્જેક્શન લેવું પડે ચામડીની નીચે, એટલે પેશન્ટને બી તકલીફ ના થાય, અને 10-12 દિવસનો આખો કોર્સ હોય છે. હવે જે અમે IVFની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ ટેસ્ટિવ બેબીની, અને એની માટે જે અમે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ, એ ઇન્જેક્શન સ્ત્રીના શરીરની અંદર હોર્મોન જે બનતા હોય અંડાશયની અંદર એ જ વસ્તુ હોય છે. હવે નોર્મલી કુદરતે એવી સિસ્ટમ બનાવેલી છે કે દર મહિને 1 સ્ત્રીબીજ અથવા 2 સ્ત્રીબીજ બનતું હોય, અને 2 અંડાશય હોય, 1 જમણી બાજુ હોય, 1 ડાબી બાજુ હોય, વારાફરતી એનો નંબર આવતો હોય. હવે જે આપણે IVF પદ્ધતિ કરવાની છે, કારણ કે એની અંદર ખબર છે કે ભાઈ ઓલ ઓવર વર્લ્ડની અંદર અમુક પર્સન્ટેજ રિઝલ્ટ હોય છે, પણ અત્યારે જે અમે સારી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ફોલો કરીએ, બેસ્ટ ગર્ભ મૂકીએ, એટલે એનો રિઝલ્ટનો શક્યતા નોર્મલ કરતાં ડબલ સક્સેસ રેટ છે. એટલે એના માટે જે IVF સેન્ટરના જે ડૉક્ટર હોય, એટલે કે ધારો કે અમારો મેઇન આશય એ જ હોય કે બેસ્ટ સારી ક્વોલિટીના બીજ મળી જાય, એટલા માટે એના ઇન્જેક્શન આપવામાં આવે છે, જેને હોર્મોનના ઇન્જેક્શન કહેવાય. હવે એનો 10-12 દિવસનો કોર્સ હોય છે, અને એ કોર્સ આપો એટલે સ્ત્રીબીજ બનતા હોય, અને સ્ત્રીબીજ પછી લેવામાં આવે એટલે એને પિકઅપ કહેવામાં આવે, અને પછી અમે ગર્ભ બનાવતા હોય. હવે એનો કોર્સ પૂરો થઈ ગયા પછી એની ઇફેક્ટ જતી રહેતી હોય છે, તો એની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. હા, પણ જો ઇન્જેક્શન પ્રોપર લેવામાં ના આવે, જો એનો ઓવરડોઝ થઈ જાય, અથવા એનું મોનિટર વગર જો ઇન્જેક્શન લેવામાં આવે, ઘણી વખત એવા છે કે અમુક જગ્યાએ જાતે અમુક ઇન્જેક્શનો લેતા હોય છે, કારણ કે ઘણા બધા કિસ્સા આપણે સાંભળતા હોઈએ છીએ, તો પણ એમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, અને પછી અનનેસેસરી ડૉક્ટરને બ્લેમ કરવામાં આવે છે. પણ હકીકતમાં જે ટેસ્ટિવ બેબી સેન્ટર હોય એના ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે તમે જો દવા ટ્રીટમેન્ટ કરાવો તો 110% કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, પણ તમે જે તે રીતે ટ્રીટમેન્ટ કરાવો તો મોટા પ્રશ્ન થવાની ઘણી બધી શક્યતા રહેલી છે. સર, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે રાજુભાઈ દ્વારકાથી. રાજુભાઈ, આપનો સવાલ શું છે? હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર રાજુભાઈ. હાજી, આપણે મારા વાઇફ ને ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ ની ગાંઠ છે. ઓકે, તો સાહેબ એમને કારણે તકલીફ થઈ છે, એના માટે શું રસ્તો કરો સાહેબજી?
હવે રાજુભાઈ તમે કીધું ગર્ભાશયની અંદર ફાઇબ્રોઇડ ની ગાંઠ છે, તેની સાઈઝ કઈ આઈડિયા છે, કેટલા સેન્ટીમીટર ની છે એવું કઈ? ના ના સાહેબ, એ ખાસ ધ્યાન નથી. ઓકે, અને ઉંમર કેટલી છે તમારા મિસિસ ની? 40 વર્ષ છે. હા, અને બાળકો કેટલા છે તમારે? નથી. ઓકે, હવે તમારે જો ઉંમર બી 40 વર્ષ થઈ ગઈ છે અને ઓલરેડી ગર્ભાશયની અંદર ફાઇબ્રોઇડની ગાંઠ છે, એટલે પહેલાં તો એ ગાંઠ કઢાવી પડે. એના પહેલાં એકવાર અમે ચેક કર્યા પછી અમે ડિસિઝન લઈએ. ઘણી વખત એવું હોય કે સામાન્ય ફાઇબ્રોઇડની ગાંઠ હોય કે જે ગર્ભાશયની અંદર દિવાલના નડતી ન હોય, કે જે જગ્યાએ આપણો ગર્ભનો વિકાસ થવાનો હોય, કે જ્યાં પ્રેગ્નન્સી રહેતી હોય, અને સામાન્ય સાઇઝ હોય, મીન્સ કે 3 સેન્ટીમીટરથી ઓછી હોય અને દૂર હોય, તો એ ગાંઠ રિમૂવ કરવાની એટલે કે કાઢવાની કોઈ જરૂરિયાત હોતી નથી, અને ડાયરેક્ટ તમે આઈવીએફની ટ્રીટમેન્ટ કરાવી શકો. પણ જો એ ગાંઠ આપણને નડતી હોય પ્રેગ્નન્સી માટે, તો પહેલાં એને કઢાવવી પડે. એટલે જે મેં વાત કરી તમને 3D લેપ્રોસ્કોપિક જરૂરિયાતથી, તમે કરાવો તો જ એની અંદર આ બધું સોલ્યુશન આવશે, અને કઢાયા પછી આઈવીએફની ટ્રીટમેન્ટ કરાવો તો તમને રિઝલ્ટ મળી જશે. બિલકુલ સર, ચર્ચામાં જોડાયેલા રહેશો. અન્ય કેટલાક મુદ્દાઓ પર આગળ ચર્ચા કરીશું અને દર્શક મિત્રોના સવાલ અંગે પણ ચર્ચા કરીશું. રોકાય બ્રેક માટે. માતૃત્વમાં આપણે આઈવીએફ ટ્રીટમેન્ટ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચામાં ડોક્ટર મેહુલ સુખડિયા આપણી સાથે જોડાયેલા છે. સર, ચર્ચાને આગળ વધારીશું. જો બંને ટ્યુબ બંધ હોય, એટલે કે નસ કે નળી જો બંધ હોય, તો પ્રેગ્નન્સી રહેવી શક્ય છે કે નહીં? હવે બેન, જે તમે વાત કરી કે ગર્ભાશયની બાજુની બાજુમાં બે નળી આવતી હોય છે, જેને ફેલોપિયન ટ્યુબ કહેવામાં આવે છે અથવા ગર્ભ નળી કહેવામાં આવે છે. હવે ઘણી વખત પેશન્ટ આવે ડાયરેક્ટલી અને જે દવા નાખીને રિપોર્ટ એક સ્પેશિયલ કરવામાં આવે, જેને HSG કહેવામાં આવે, કે ભાઈ ફોટા પડાયા અને એમાં નળીની માહિતી મળતી હોય, અને ઘણી વખત એની અંદર નળી બ્લોક બતાવે. હવે જો કોઈ પણ એક નળી ચાલુ હોય તો કોઈ પ્રશ્ન હોતો નથી અને કુદરતી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ હોય છે. પણ ઘણા કેસની અંદર બંને નળી બ્લોક બતાવે એ રિપોર્ટની અંદર. હવે એ રિપોર્ટ અમે ફાઇનલ રિપોર્ટ ગણતા નથી. એમ ઘણી વખત કેવું હોય, કારણ કે જે દવાનો રિપોર્ટ કરવામાં આવે છે ને એની એનેસ્થેસિયા વગર કરવામાં આવે, એટલે ઘણી વખત ટેન્શનના લીધે નળીના મુખ હોય ને બ્લોક થઈ જાય, અને ટેમ્પરરી એ વસ્તુ બ્લોકેજ બતાવે. હવે એ વસ્તુ કન્ફર્મ કરવા માટે આઈડિયલી 3D લેપ્રોસ્કોપી કરાવવી જરૂરિયાત છે, જેની અંદર જે આપણે વાત કરી કે લેપ્રોસ્કોપી, હિસ્ટ્રોસ્કોપી અને સાલ્પિંગોસ્કોપી, એટલે કે 3 સ્પેશિયલ દૂરબીન, એનાથી કામ થાય. એટલે નળી જે બ્લોક છે એ ખોલવામાં આવે છે, પ્લસ એ નળી ખોલ્યા પછી એને ચેક કરવામાં આવે છે કે નળી અંદરથી કામ કરે છે કે નહીં. ઘણી વખત એવું હોય કે નળીનો રિપોર્ટમાં ચાલુ બતાવે, પણ જો લેપ્રોસ્કોપી અમે કરીએ તો એમાં ખબર પડે કે નળીની કાર્યક્ષમતા નથી અથવા એ ચોંટી ગઈ છે, અને એનું જે નળીનું જે રિલેશન હોય અંડાશય સાથે એ પ્રોપર નથી, તો પણ આ બધા પ્રશ્ન થતા હોય. એટલે દૂરબીનની અંદર જ 100% માહિતી મળી જાય. હવે ધારો કે રિપોર્ટની અંદર બ્લોક છે, લેપ્રોસ્કોપી કરી નળી મુખ ખોલવા ટ્રાય કર્યો, એના માટે સ્પેશિયલ એવા સાધન આવે એનાથી ખોલીએ પણ નળી ખુલતી નથી, તો એવા પેશન્ટને IVF જ કરાવવું પડે. કારણ કે જો બંને નળી બ્લોક હોય તો કુદરતી પ્રેગ્નન્સી રહે નહીં. તમે IUI કરાવો, ગમે એટલા દવા ઇન્જેક્શન લો, બીજ બનાવવાના, એને કોઈ ઇફેક્ટ ના આવે. તો એવા પેશન્ટે 110% IVF જ કરાવવું પડે, એનો કોઈ બીજો ઓપ્શન હોતો નથી. સર, આપને રોકવા માંગીશ. કોલર આપણી સાથે સુરતથી હર્ષિતાબેન જોડાયા છે. હર્ષિતાબેન, આપનો સવાલ શું છે? હા, હેલો મેમ, અમારે 2 વર્ષ થયા છે મેરેજના અને પ્રેગ્નન્સી નથી રહેતી અમારે. અમે ચેક કરાવ્યું તો બધું નોર્મલ જ છે. હા, તો IVF કરાવવું હોય અમારે તો કેટલો ખર્ચો થાય એમ? હવે તમારી ઉંમર કેટલી હર્ષિતાબેન? અમારે 31. હવે જો બેન, હજુ તો તમારા ઉંમર 31 વર્ષ છે અને ફક્ત મેરેજના 2 વર્ષ જ થયા છે, તો મારી સલાહ એવી છે કે તમારે હજુ પ્રોપર રિપોર્ટ કરાવવાની જરૂરિયાત છે. કારણ કે ઘણી વખત તમે કહો નોર્મલ રિપોર્ટ, પણ અમુક લેવલના રિપોર્ટ થયા હોય, તમે જો વ્યવસ્થિત સેન્ટરમાં ગયા હોય તો જ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હોય. જે મેં કીધું કે 3D લેપ્રોસ્કોપી જે બધી જગ્યાએ હોતું નથી, અમુક હોર્મોનના રિપોર્ટો ઘણી વખત અમુક જગ્યાએ અમુક જ કરાવતા હોય, પણ જે IVF સેન્ટર હોય ત્યાં જ બધા રિપોર્ટ કરાવે. એટલે જો એ બધું કરાયા પછી જ ખ્યાલ આવે કે ભાઈ વસ્તુમાં આ રીતનો પ્રશ્ન છે, તો IVF કરાવો. બાકી નોર્મલ ટ્રાય હજુ કરશો તો પણ રિઝલ્ટના ચાન્સ હોય છે. અને તમારે IVF કરાવવું હોય તો એનો ખર્ચાની જે તમે પ્રશ્ન પૂછ્યો, કારણ કે એ ખર્ચો ફિક્સ નથી હોતો, કોઈને 1 લાખ રૂપિયા થાય, કોઈને 1.5 લાખ થાય, કોઈને 2 થાય. એટલે પેશન્ટના અંદરના સ્ત્રીબીજની માત્રા, શુક્રાણુના રિપોર્ટો, એના હોર્મોન લેવલ, ગર્ભાશય કેવું છે, અંદર કોઈ બીજી બીમારી છે કે નહીં, પછી શરીરને લગતી કોઈ બીમારી હોય, ડાયાબિટીસ, થાઇરોઇડ, BP, તો એના લગતી પણ ટ્રીટમેન્ટ કરાવી પડે, એટલે એ પણ એની કોસ્ટિંગ થતી હોય છે.
એટલે પેશન્ટે એના ચાર્જીસ અલગ અલગ હોય. એટલે એના માટે તમારે એકવાર રૂબરૂ આવવું પડે સુમિરનમાં, અમે તમને સંપૂર્ણ વિઝિટ કરીએ, માહિતી આપીએ, પછી તમારે ડિસિઝન લેવાનું. સર, ચર્ચાને આપણે આગળ વધારીશું. જાણવા માંગીશું કે આઈવીએફની સારવાર દરમિયાન કે પછી આઈવીએફની સારવારથી જો પ્રેગ્નન્સી રહી હોય તો તે પછી કોઈ આરામની જરૂરિયાત હોય છે? હવે જે પ્રેગ્નન્સી કુદરતી રહેતી હોય અથવા ટેસ્ટી બેબી પદ્ધતિથી પ્રેગ્નન્સી રાખવામાં આવે, હવે જે દંપતી, સર આ મુદ્દાની આપણે ચર્ચા કરીશું, પરંતુ પોરબંદરથી દિલીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપનો સવાલ શું છે? હા નમસ્કાર, બોલો દિલીપભાઈ. હજી સર, મારા મેરેજ છે 15 વર્ષ થી બરોબર, તો બધા રિપોર્ટ તમે બધા કાયદા અત્યારે આપણે મનન હોસ્પિટલ છે રાજકોટમાં, ખર્ચો કેમ હોય છે કે મેઇન જે ટેસ્ટી બેબી ની અંદર જે અમે દવા વાપરતા હોય એને મીડિયા કેવાય, એ બધા ફોરેન થી આવતા હોય, એ અમે યુએસએ, જર્મની, કેનેડા ત્યાંથી એ બધા મીડિયા મંગાવતા હોય, પછી જે ઇન્જેક્શન આવતા હોય એ પણ ફોરેન ના હોય, એટલે મેઇન એની કોસ્ટ જ વધી જતી હોય છે. પણ હવે અમે છે ને એક અમારું ટ્રસ્ટ છે, એના અંડરમાં આ અમે કામ કરતા હોઈએ, એટલે ઘણીવાર આવી રીતે આર્થિક રીતે નબળા હોય અમને 50% રાહત દરે પણ અમે કામ કરી આપતા હોય. એટલે એના માટે તમે એકવાર રૂબરૂ આવશો તો હું તમારો કેસ સ્ટડી કરીને પછી તમને જેટલું બનશે એટલું રાહતમાં કામ કરી આપીશ. જી સર, આપણે ચર્ચા કરી રહ્યા હતા, આગળ વધારીશું. હવે જે આપણો પ્રશ્ન હતો કે ભાઈ આઈવીએફની જે આપણે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ અને એની અંદર જે રિઝલ્ટ મળે છે અને બીજું કે જે નોર્મલ પ્રેગ્નન્સી રહે, હવે ધારો કે પ્રેગ્નન્સી થઈ ગઈ, આઈવીએફથી રિઝલ્ટ મળી ગયું, તો હવે શું? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કુદરતી પ્રેગ્નન્સી રહે અને ટેસ્ટી બેબીથી પ્રેગ્નન્સી રહે, એની અંદર જે ડેવલપમેન્ટ થતું હોય છે એની અંદર કોઈ ફેરફાર નથી હોતો, એ શરીરની અંદરની તાસી પ્રકૃતિ પર આધાર રાખતો હોય છે. ઘણા પેશન્ટને કમ્પ્લીટ નોર્મલ ડેવલપમેન્ટ થઈ જાય, કોઈ તકલીફ ના થાય, કોઈ બ્લીડિંગ ના થાય, કોઈ અબોર્શન ના થાય. ઘણા પેશન્ટને અંદરનું વાતાવરણ, એના હોર્મોન સિસ્ટમ, એની ઇમ્યુનોલોજીકલ જે તાસીર અસર કહેવાય એના ઉપર આધારિત હોય ઘણી વખત, કારણ કે જે ગર્ભ હોય ને એ ફોરેન બોડી તરીકે ગર્ભાશયની અંદર કામ કરતું હોય છે, એટલે ઘણી વખત એનું બોડી એક્સેપ્ટ જ ના કરે, એના લીધે બધા પ્રશ્નો થતા હોય. અને આઈવીએફની ટ્રીટમેન્ટથી શરૂઆતના મેઇન 3 મહિના હોય એના માટે અમે સ્પેશિયલ દવા આપતા હોય કે જેનાથી એનો પ્રોપર વિકાસને બધું થતું હોય, અને એકવાર 3 મહિના ક્રોસ કર્યા પછી જે પ્રેગ્નન્સી નોર્મલ રહી હોય અને જે આપણા સારા સંભાળ રાખતા હોય, જેમ કે કોઈ પણ પ્રેગ્નન્ટ સ્ત્રી હોય એને પૌષ્ટિક આહાર લેવો જોઈએ, એને થોડી હળવી કસરત કરવી જોઈએ, કારણ કે સંપૂર્ણ આરામ કરવાથી કોઈ પણ જે અંદર બાળકનો વિકાસ થતો હોય પ્રોપર થતો નથી, અને અત્યારે જે નવું રિસર્ચ થયું એ પ્રમાણે સંપૂર્ણ તમે આરામ કરાવો તો બાળક હેલ્ધી નથી આવતું, કારણ કે એનું વજન ઓછું આવે, આયુજીય અધૂરા મહિને ડિલિવરી થવાના પછી પ્રશ્નો હોય. તમે જેટલા હરતા ફરતા રહો, એક્ટિવ રહો, એટલે કહેવાનો અર્થ કે તમે હેવી વર્ક ના કરી શકો, કારણ કે અંદર બાળકનો વિકાસ થાય છે, એટલે એનું બી આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે મન પ્રફુલ્લિત રાખવાનું, યોગા, મેડિટેશન કરવાના, પૌષ્ટિક આહાર લેવાનો અને હળવી કસરતો કરવાની, આ વસ્તુનું તમે ધ્યાન રાખશો અને તમને જે ડૉક્ટર મેડિસિન આપે છે એ પણ રેગ્યુલર લેવાની, કે જેનાથી વિકાસ થાય ગર્ભનો પ્રોપરનો અને બાળક તંદુરસ્ત હાથમાં આવે. અને જે વિઝિટ કહી હોય 10-15 દિવસ 20 દિવસે તમારે સોનોગ્રાફી કરાવીને જોવું પડે કે અંદર બાળકનું પ્રોપર ડેવલપમેન્ટ છે, બાળકના ફરતે પાણી કેવું છે, એનો મેલીનો ભાગ કેવો છે, ઘણી વખત ગર્ભાશયના મુખનો પ્રોબ્લેમ હોય તો જરૂર પડે તો એનો ટાંકો લેવાનો હોય છે. એટલે આ બધા સ્ટેપ્સ હોય, તમે રેગ્યુલર જશો પછી એની કલર સોનોગ્રાફી 4D અમે કરતા હોય, એટલે બધું જોયા ઉપર એનું ડિસિઝન આવતું હોય. એટલે જો તમે વ્યવસ્થિત ટેન્શન ફ્રી આ રીતે ફોલો કરશો તો આઈવીએફની ટ્રીટમેન્ટથી બી બાળક રહ્યું હોય તો પણ કોઈ બીજું એક્સ્ટ્રા કેરની જરૂર હોતી નથી, નોર્મલ ધ્યાન રાખો તો 100% તંદુરસ્ત બાળક આવતું જ હોય છે. મેહુલ સુખડા આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. સર, ઘણી સ્ત્રીઓમાં AMH નું રિપોર્ટ ખૂબ નીચો હોય છે અને તેનું શું કારણ હોય છે? હવે જે બેન AMH નો રિપોર્ટ છે એને એન્ટી મુલેરિયન હોર્મોનનો રિપોર્ટ કહેવામાં આવે છે. એ અંડાશયની અંદર જે સ્ત્રીબીજનો જથ્થો કેટલો છે એ બતાવે છે, કારણ કે જે કુદરતી સિસ્ટમ બનાવી છે હોર્મોન લેવલ, જેમ જેમ ઉંમર વધશે એમ સ્ત્રીની અંદર હોર્મોન ચેન્જીસ થશે, એના લીધે જે અંડાશયની અંદર જથ્થો હોય સ્ત્રીબીજનો, કે જે સ્ત્રીબીજ દર મહિને બને અને છૂટું પડે,
અને શુક્રાણુ જાય તો એનું ફલીકરણ થાય અને પછી ગર્ભ બનતો હોય. આ આખી કુદરતી પ્રોસેસ છે. એટલે જો એએમએચનો રિપોર્ટ ઓછો હોય એનો અર્થ એ બતાવવામાં આવે કે જે અંડાશયની અંદર જે સ્ત્રીબીજનો જથ્થો છે એની માત્રા ઘણી ઓછી છે. હવે અત્યારનો જે સમય છે, જે ગ્લોબલ વોર્મિંગ, જે લાઇફસ્ટાઈલ, એના લીધે આ રિપોર્ટની અંદર ઘણી બધા પ્રોબ્લેમ આવે છે. કારણ કે નોર્મલી એ રિપોર્ટ 2.224 હોય, એટલે મીન્સ કે 2-4% વચ્ચે એ રિપોર્ટ હોવો જોઈએ તો એ રિપોર્ટ આઈડિયલ નોર્મલ રિપોર્ટ કહેવાય. પણ ઘણા પેશન્ટ એવા હોય કે જે યંગ એજ હોય, કે 20-22-25 વર્ષની ઉંમર હોય અને એમનો રિપોર્ટ 0.4-0.5 આવતો હોય. એટલે એનો અર્થ એ બતાવે કે હજુ યંગ એજ છે, તેમ છતાં પણ અંડાશયની અંદર સ્ત્રીબીજનો જથ્થો ઘણો ઓછો થઈ ગયો છે. એટલે કહેવાનો અર્થ કે અંડાશયનું કામ જે ઉંમર કરતાં ઘણું આગળ નીકળે, એટલે અંડાશય ઘરડું થઈ ગયું છે. હવે જો એ પેશન્ટને તમે પ્રેગ્નન્સી માટે એડવાઇસ નહીં કરો અને જો એ પેશન્ટ તૈયાર નહીં થાય પ્રેગ્નન્સી રાખવા માટે અને જો એની ઉંમર વધશે તો એ જથ્થો કુદરતી તો ક્ષીણ થવાનો જ છે, સમય સમય પ્રમાણે ઓછો થવાનો જ છે અને ઓલરેડી ઓછો છે તો એની અંદર બીજા પ્રોબ્લેમ થાય અને સ્ત્રીબીજ મળે નહીં. પછી જ્યારે પ્રેગ્નન્સી રાખવાનો પ્લાન આવે, કારણ કે ગર્ભ ક્યારે બનશે, સ્ત્રીબીજ અને પુરુષબીજ બે બીજ ભેગા થાય તો જ ગર્ભ બનવાનો છે. હવે સ્ત્રીબીજ ના હોય તો પછી બેંકમાંથી બીજ લેવા પડે અને ડોનર સાયકલ લેવી પડે, એમ અલગ અલગ પ્રકારે બીજ લેવા પડે અને એની ટ્રીટમેન્ટ કરાવવી પડે. એટલે એએમએચ રિપોર્ટનું ઘણું મહત્ત્વ છે. અને ઘણી વખત એવું થાય છે કે એએમએચ રિપોર્ટનો આધાર જે અંડાશય, જે ગર્ભાશય હોય એની દિવાલની અંદર કોઈ ઇન્ફેક્શન હોય એના લીધે પણ પ્રોબ્લેમ થતો હોય. એટલે જ્યારે અમે જજમેન્ટ આપીએ તો ફક્ત ને ફક્ત આ રિપોર્ટ ઉપર જજમેન્ટ ના આપીએ, કારણ કે અમે જે સોનોગ્રાફી કરીએ, ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી, જે નીચેની સોનોગ્રાફી કહેવાય, જે એની અંદર અંડાશયની સાઇઝની ખબર પડે, પછી અંડાશયની અંદર કેટલા સ્ત્રીબીજનો જથ્થો છે એની પણ અમને માહિતી મળી જાય, કારણ કે એના બ્લેક ટપકા દેખાય, એના ઉપરથી અમે નક્કી કરીએ. પ્લસ આ રિપોર્ટ અને એમની જે મેન્સ્યુરલ સાયકલ કેવી પેટર્ન શું છે, પછી ગર્ભાશયની દિવાલ કેવી છે, એના ઉપરથી અમે ડિસિઝન લેતા હોય. હવે જો અંદર ટપકા દેખાય અને રિપોર્ટ ઓછો હોય તો એની અમે સ્પેશિયલ દવા આપીએ અને પેશન્ટને 2-3 મહિનાનો ટાઈમ આપીએ અને એ ટ્રીટમેન્ટમાં જો એને રિઝલ્ટ મળી જાય તો કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ જો ટપકા જે અંદરનો જથ્થો ઓછો હોય તો એને ડાયરેક્ટ અમારે સલાહ આપવી જ પડે કે ભાઈ તમે IVF કરાવો, કારણ કે તમારો જે અંદર સ્ત્રીબીજનો સ્ટોક જ નથી. જો તમે વધારે રાહ જોશો, સમય વેડફશો તો એ સ્ટોક સાવ ખલાસ થઈ જશે, તો સ્ત્રીબીજ મળશે નહીં અને એના લીધે તમને પ્રેગ્નન્સી રહેવામાં અને આગળ માસિકના બીજા ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે. એટલે AMHનો રિપોર્ટ બહુ મહત્ત્વનો છે. અને જે IVF સેન્ટર હોય અને જે અમે ટ્રીટમેન્ટ કરતા હોય એની અંદર અમે આ મેઇન રિપોર્ટ પર ધ્યાન રાખીને અમે આખી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ફોલો કરતા હોઈએ છીએ. હવે ઘણી વખત એવું થાય કે પેશન્ટ બીજાથી આવ્યું હોય, નાના નાના સેન્ટરે ફરીને આવ્યું હોય, હવે ત્યાં જે હમણાં વાત થઈ આપણો કે ભાઈ નોર્મલ રિપોર્ટ, પણ હકીકતમાં આ રિપોર્ટ જ કરાયો ના હોય. અને જ્યારે અમારી પાસે આવે 8-10 ફાઇલ લઈને પેશન્ટ આવે, જ્યારે સુમિરણ અમે જોઈએ અને આ રિપોર્ટ કરાવીએ તો નહીવત હોય, 0.2-0.5 એટલા બધા ઘટી ગયા હોય. એટલે હવે એના જોડે ઘણો બધો સમયનો વેસ્ટેજ થઈ જાય. એટલે IVFને લગતી, વંધ્યત્વને લગતી ટ્રીટમેન્ટ કરવા માટે તમારે એક તો પ્રોપર સેન્ટરની પસંદગી કરવી જોઈએ, જેનાથી તમને સાચી માહિતી મળે. બિલકુલ સર, આપનો આભાર. ચર્ચામાં જોડાયા દર્શક મિત્રોને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તો દર્શક મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આપને યોગ્ય માહિતી મળી હશે અને આ સાથે જ વધુ વિગત માટે આપ સુમિરણ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકો છો, ડોક્ટર મેહુલ સુખડિયા પાસે વિગતવાર માહિતી પણ મેળવી શકો છો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.